नीट जी यूनिट 7 बरे में एकज मेथड से घन पदार्थ नू मिकेनिक्स आज आ वीडियो नी अंदर नोंध 3 स्थितिस्थापकतांक एमां सी क्रम आकार स्थितिस्थापकतांक अथवा तो एने अंग्रेजी में कहेवामां आवे छे मोड्युलस ऑफ रिजिडिटी एनी माहिती मेळवशुं। जो आगळ बे स्थितिस्थापकतांक तो मैं तमने कह्युं एक प्रधान स्थितिस्थापकता अंक अथवा तो यंग मोड्युलस अने बीजो छे कद स्थितिस्थापकता अंक अथवा तो बल्क मोड्युलस। आ बे स्थितिस्थापकता अंकनी माहिती मैं तमने आगळ आपी दीधी। हवे जे आकार स्थितिस्थापकता अंक अथवा एने कहेवामां आवे छे मोड्युलस ऑफ रिजिडिटी। स्थितिस्थापकता अंक एटले आपणे खबर ज छे के ऊपर प्रतिबळ मूकवानुं नीचे विकृति बराबर। मोड्युलस ऑफ रिजिडिटी એટલે છે આકાર સ્થિતિસ્થાપકતા અંક એટલે ઉપર પ્રતિબળ પણ કયું પ્રતિબળ તો કે આકાર પ્રતિબળ અને છેદમાં વિકૃતિ તો કઈ વિકૃતિ આવશે એમાં તો કે આકાર વિકૃતિ। સંજ્ઞામાં લખવું હોય તો મોડ્યુલસ ઓફ રિજિડિટી ઈટા વડે દર્શાવવામાં આવે છે એન જેવી રચના છે આ પાક્યું લાંબુ છે થોડું ઈટા વાંચવામાં આવે છે। આકાર પ્રતિબળ એટલે સિગ્મા એસ આકાર વિકૃતિ એટલે એપ્સિલોન એસ બરાબર। તો ઈટા બરાબર આનું સૂત્ર હતું એફના છેદમાં એ પણ સ્પર્શક રૂપે લાગતું બળ હતું બરાબર ત્યારે આકારમાં ફેરફાર થાય અને એપ્સિલોન એસ એટલે હતું ટેન થીટા અથવા થીટા। જો એમાં એફ ટી છેદમાં એ અને ટેન થીટા એટલે આકારમાં ફેરફાર થાય તે માટેની આ બધી વસ્તુઓ છે તો મૂળ આકાર આવ્યો એ બી સી ડી એના ઉપર સ્પર્શક રૂપે બળ લગાડો એટલે બદલાઈ ગયેલો આકાર એ બી સી ડેસ અને ડી ડેસ આ આકાર છે થોડોક જમણી બાજુએ મૂળ આકાર આ છે અને બદલાઈ ગયેલો આકાર આ છે થોડોક જમણી બાજુએ ગયો કેટલો જમણી બાજુએ ગયો થીટા એટલે એક્સ જેટલું ટૂંકમાં આકારનું સ્થાનાંતર થયું છે વિચલન પામ્યું છે એટલું વિચલન થયું છે એનું એક્સ જેટલું અને આ એની ઊંચાઈ છે બરાબર। તો ટેન થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ આકાર વિકૃતિ અહીંથી મળતી હતી આવી આકૃતિ હતી આગળ ટેન થીટા બરાબર સામેની બાજુ એક્સ છેદમાં પાસેની બાજુ એચ એટલે ઈટા બરાબર આવશે એફ ટી એચ છેદમાં એ અને એક્સ બરાબર આ એનું સૂત્ર। એમાં જો રાશિઓ કઈ કઈ છે તો એમાં એફ ટી આવે છે સ્પર્શીય બળ સ્પર્શક રૂપે લગાડશો ત્યારે ટૂંકમાં આકારમાં ફેરફાર થાય અથવા આકારમાં ફેરફાર થાય ત્યારે મળતું પુનઃસ્થાપક બળ પછી એચ એટલે આવે પદાર્થની ઊંચાઈ પછી એક્સ એટલે આવે જે આકારનું સ્થાનાંતર થાય અહીંયા પહેલાં આકાર હતો અને આટલું સ્થાનાંતર થયું આકારનું રેખીય સ્થાનાંતર અને એ એટલે આડછેદનું ક્ષેત્રફળ જ્યાં બળ લાગતું એ આડછેદ લેવાનો એમાં આડછેદનું ક્ષેત્રફળ દાખલા ગણતરી એટલે સોલ્વ થઈ જાય તો બરાબર। આકાર સ્થિતિસ્થાપકતા અંક તો મોડ્યુલસ ઓફ રિજિડિટી ત્રીજો સ્થિતિસ્થાપકતા અંક આવ્યો એટલે અહીંયા સ્થિતિસ્થાપકતા અંકની માહિતી પૂરી થશે। એટલે મેં તમને પહેલી નોંધમાં 3 વિકૃતિ ભણાવી બીજી નોંધમાં 3 પ્રતિબળ આવ્યા ત્રીજી નોંધમાં 3 સ્થિતિસ્થાપકતા અંક આવ્યા। હવે ઘન પદાર્થને લગતી બીજી માહિતીઓ છે તો બીજા પ્રકારના સૂત્રો છે કે જે આપણે એમસીક્યુ અથવા તો દાખલા ગણવામાં જરૂર પડશે એની માહિતી આપણે આના પછીના વિડીયોમાં જે ચાલુ છે અહીંયા પૂરી કરું છું।